sekali kemarin pesawat ini terpuji. Namo Arihantam, Namo Siddhanam, Namo Ayariyanam, Namo Yuvajayanam, Namo Lohe Sabbasahunam, Esu Panchanamu Karo Sabba Pava Panasharo Mangalam Jasabhi Simparamam Goli Mangalam Mangalam Bhagavan Aviro Mangalam Gautama Prabhu Mangalam Stuli Bhadra Dhyashino Dharmoshtu Mangalam Omkaram Bindu Sanyuktam Nityam Dhyayanti Yogina Kamadam Vakshatam Daiva Omkaraya Namo Namah Santa Pranavaro Vatta Gatta Disa Susanyami Surishwaro Murabdi Vyasanda Vrujjai Sadojyami Sarada Sharadam Bhujya Vajna Vajna Bhujye Sarvada Sarvada Asmatam Sandhihim Sandhihim Priyat Agnanantimirandhanam nananjana salakaya Netramunavirikam yena Asmai Sri Gurave Namah. Kelakuan maung kelakuan cumbiar Merbau syamai Serbicaraan dharana abikiram percetkai Terlalu yang disahasa Dharana mahatra karang Sabla samai bertiah Gaya nambu દાબેલી કે વડાપાઉં ખાવો છે તો ખાઈ શકે કે ન ખાઈ શકે બોલો
કેમ ન થઈ શકે? કારણ કે એના માટે એવો કાયદો છે કે લેબોરેટરીમાં ટેસ્ટ થયેલી જે વસ્તુ હોય એ જ એને ખાવી. કારણ કે એક વડોપ્રધાન છે, દુનિયા એક દેશનો આધાર છે, એ જો કોઈ પણ કંઈ પણ ખાશે ને એમાં કંઈ પણ મિશ્રિત હશે એના નુકસાન માટે છે આ કાયદો. કોના માટે? તો કારણ એનું રક્ષણ થાય એટલા માટે. તો કાયદા હંમેશા રક્ષણ માટે હોય છે, એ જ રીતે અહીંયા પંચકના રક્ષણ માટે થવાનું હોય છે. જે કૂતરાઓ એના ઉપર ઘડામાં પટ્ટા ન હોય એ કૂતરાઓને લાવવાની સમજીને એ ગાડીઓ ઉપાડી જતી હોય છે, અને માટે પટ્ટો એ કદાચ બંધન દેખાય પણ એ હોય શું છે? સુરક્ષા હોય છે. એ જ રીતે કંદમૂળ ન ખાવું, રાત્રિ ભોજન ન કરવું, આ જે નિયમો છે આ સર્વ નિયમો ધાર્મિક જીવ માટે એક સુરક્ષા રૂપે બની અને એની સાર સંભાળ લે છે. દાખલો આવ્યો હતો ને વચ્ચે નાનકડું એ બકરું છે અને પોતાના મોટા બકરાને પૂછે છે કે મારે બહાર જવું છે, આ વાડની અંદર શા માટે રહેવાનું? અને વાડની અંદર રહેવામાં જેને તકલીફ થઈ છે એને કીધું, ભાઈ વાડમાં જ આપણે બરોબર છીએ, આપણી સુરક્ષા છે, આનાથી બહાર જઈએ તો દુનિયા કેટલી ભયંકર છે એની કોઈ ખબર આપણને નથી અત્યારે, એટલે મહેરબાની કરીને તું અંદર રહે. પણ એને એટલી બધી તણ પાપડતા બહાર જવાની હતી કે નહીં માન્યો અને બહાર નીકળ્યો. જેવું બહાર નીકળ્યું એટલે શું થયું? જંગલી જનાવરે આવીને એને ખાઈ લીધું. એટલે જે નિયમો છે, જે બાધા આપણા બંધન, એ ખરેખર સુરક્ષા માટે છે. અહીં પંચકખાળનો અર્થ પ્રતિક્રમણ સંદર્ભમાં શું કઈ રીતે લેવાનો છે, છ આવશ્યકમાં કઈ રીતે બાધાનો પ્રત્યાખ્યાનનો અર્થ છે? તો સામયિક ગ્રહણ કરી, દેહગુરુને વંદન કરી અને પછી પ્રતિક્રમણ કરી, એટલે કે દિવસભરના પાપોની મેં આલોચના કરી. બરોબર સમજાય છે? આ ક્રમ સમજાય છે તમને? દિવસભરના પાપોની મેં આલોચના કરી, એનું જે પ્રાયશ્ચિત આવ્યો એના દ્વારા મેં કૌશક કર્યો, એટલે કૌશક દ્વારા હવે શું થયો? હું શુદ્ધ થયો. તમે ઘરમાંથી સરસ મજાના નાઈ ધોઈને નીકળ્યા હો અને ઇસ્ત્રી કઈ કપડાં પહેર્યા હોય, પછી કોઈ એવું કાર્ય કરો કે જેના દ્વારા ઉપર દાગ લાગે, લગભગ સાંજ સુધી સાચવો રહે ને કે જઈએ છીએ દાગ ન લાગે, તો પ્રતિક્રમણ દ્વારા આપણે કપડાને ધોવાનું કામ અને કાયોક્ષર દ્વારા વિશુદ્ધ થવાનું નાવાનું કામ કર્યું છે. હવે ફરી પાછા દાગ ન લાગે એ માટેના પંચકખાંડ લેવાના છે કે હવે જે પાપોની મેં આલોચના કરી છે એ પાપો હું ફરી પાછો કરીશ નહીં. જો આપણે એ જ કરતા હોઈએ કે પાપોના પશ્ચાતાપ કરીએ ને ફરી એ જ પાપો જો થતા હોય, જો અનિવાર્ય પાપોની વાત અહીંયા અલગ છે, જે અનિવાર્ય પાપો છે એ તો કદાચ આપણે કરવા પડતા હશે, પણ એમાં બી કઈ રીતે પ્રતિક્રમણ ફાયદાકારક છે કે અનિવાર્ય પાપોની પાછળ કામ કરતા જે સંસ્કારો છે, જે અજ્ઞાન છે, જે રાગદ્વેષ આદિ છે, એ જીવના ઘટતા જાય. ખ્યાલ આવશે કે નથી આવતો? ન સમજાય તો પૂછી શકો છો કે જે રાગદ્વેષ જેના કારણે આ પાપો થનારા હતા એ રાગદ્વેષ ઘટે એટલે એનું એ પાપ થતું હોય. દાખલા તરીકે રોજ તમે દુકાન જતા હો, કમાણી કરતા હો, કંઈક આગળ પાછળ થાય, પહેલાં તમે અનિતિ કરતા હતા ત્યારે નિષ્ઠુરતાપૂર્વક કરતા હતા, પણ રોજ પ્રતિક્રમણ દ્વારા તમે એ અનિતિની પશ્ચાતાપ કર્યો અને એના પરિણામે હવે તમારે અનિતિ છૂટી નથી હતી, કારણ કે અનિતિ વગર હવે પૈસો કમાવી નથી શકતો. અનિતિ ચાલુ છે પણ અનિતિ સાથે હવે ખટકો પણ ચાલુ થઈ ગયો છે. પહેલાં નિષ્ઠુરતાપૂર્વક કરતા હતા, હવે ખટકો ચાલુ થઈ ગયો છે અને ખટકાના પ્રભાવે હવે ભવિષ્યમાં એ અટકવાની પણ છે. ખ્યાલ આવશે? રોજ તમને યાદ આવે, અનિતિ કરતા હો, ધંધો કરતા હો, પાપો થતા હોય ને યાદ આવે, સાધુ ભગવાન કેટલા ઉત્કૃષ્ટ જીવનમાં જીવ ધન્ય છે એમનું જીવન, હું ક્યારેય સાધુ બનું. બોલો યાદ આવે છે? સંસારની અંદર એક પણ વાર યાદ આવે? એક પ્રશ્ન પૂછો, આત્માની યાદ આવે? બીજો પ્રશ્ન, સાધુ ભગવાનનો નજર સામે આવે કે એક પાપની પ્રવૃત્તિ કરતો એ નાવાના બાથરૂમની અંદર બેસીને એ અગણિત જીવોની કચ્છર ઘાણ વાળવા બેઠા હોઈએ ત્યારે યાદ આવે? ધન્ય છે શ્રવણ ભગવંતો કે જે અસ્નાનનો અદ્ભુત આચાર પાડી આ બધા જીવોને અભયદાન આપે છે. પ્રતિક્રમણનો આ ફાયદો છે, સંસ્કાર ઉપર પ્રતિઘાત પડે અને એના કારણે કદાચ પાપ ઓછા, જરૂરી પાપ ઓછા ન થાય, કારણ કે અનિવાર્ય તો પાપો સંસારમાં બેઠા છો થવાના જ છે. શાસ્ત્રમાં ગૃહસ્થને કોની ઉપમા આપવામાં આવી? તો તપેલા લોખંડના ગોલાની ઉપમા ગૃહસ્થને આપવામાં આવી છે શાસ્ત્રોની અંદર. એ ગોલો જેમ આમ પસાર થાય ફરે એટલે અનેક જીવોનું કચ્છર ગાણ સહજ રીતે એનું વળતું જાય. ખ્યાલ આવશે? એટલે પાપો અટકવાના નથી, પણ પાપોના જે સંસ્કારો છે એ આ પ્રતિક્રમણ દ્વારા અટકે છે. ખાસ કરીને પંચકખાંડ એટલે જે પાપો મારા જરૂરી નહોતા
અને મેં થઈ ગયા. હવે હું એ પચખરા દ્વારા નિશ્ચય કરું છું કે પાપો મારા ન થાય. અને એની એના પ્રતિકરૂપે અત્યારે આપણે ચોવિયાર પીવિયાર અથવા સવારના હોય તો એકાશું બ્યાસનું આઈને વિગેરે પચખાણો લઈએ છીએ. પણ વાસ્તવિકપણે શું ભાવાર્થ છે કે જે પાપોની મેં આલોચના કરી એ પાપો હું ફરી પાછો નહીં કરું. બરોબર છે? હવે પ્રતિક્રમણ આખું પૂરું થઈ ગયું હોય પણ મેં આખા દિવસમાં શું પાપો કર્યા એ યાદ જ ના આવે એવું બને? આપણા જીવનમાં બને છે કે આખું પ્રતિક્રમણ પૂરું થઈ ગયું પણ દિવસની અંદર શું પાપ થયા એ યાદ જ ના આવે? કેટલી મોટી ઓનારત કહેવાય ને. આપણે મળવા ગયા હતા, જે સ્વજનને મળવા ગયા હતા એના ઘર સુધી પહોંચ્યા, એના ઘરે બેલ વગાડી, દરવાજો ખોલ્યો અને એ સ્વજન મળવા આવ્યા ત્યારે આપણે મોઢું ખરાબી દીધું ને આપણે બીજા મોબાઈલના કામમાં લાગી ગયા. બોલો શું આ હાલત થાય? પાપની આલોચના કરવા પ્રતિક્રમણ માટે તૈયાર થયા હતા, અહીંયા થેલો લઈને હલાવતા હલાવતા અહીંયા આવી ગયા, સામૂહિકમાં બધા સૂત્રો બોલાઈ ગયા, પ્રતિક્રમણ ચાલુ બી થયું, પ્રતિક્રમણ પૂરું બી થઈ ગયું અને આપણને ખબર જ નથી મારા દ્વારા શું પાપો થયા છે. અને આગળ વધીને કહીએ તો કોને પાપ કહેવાય કોને પાપ ન કહેવાય એ ખબર ન હોય શું કહેવું પડે? એટલે બહુ બધી વિચારધારાઓ માંગી લે છે. ત્યારે પાપની આલોચના શુદ્ધિ કરી છે, હવે હું એ પાપ ફરી પાછું નહીં કરું. આ જે પ્રતિજ્ઞા છે આને પચખાણું આવશ્યક કહેવાય છે. ઘણાનો તર્ક હોય છે કે મારા સાહેબ અમે કંદમૂળ ન ખાતા હોઈએ પણ પચખાણ ન લઈએ તો શા માટે પાપ ન લાગે? પચખાણનો શું ફાયદો? નથી ખાતા તો નથી ખાતા, એમાં શું પચખાણ લેવાનું? આ તો બંધન શા માટે રાખવાનું? કંદમૂળ ન ખાવા છતાં તમને અવિરતીનો એટલે કે પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગનો પચખાંડ ન લીધું હોય તો એ અવિરતીજન્ય જે પાપ છે એના પાપો ચાલુ રહે છે. નંબર બે, કોઈ એવા ઓચિંતા સંયોગો આવે, દબાણ આવે, આમ થાય તેમ થાય, પ્રતિજ્ઞા હોય તો તમે ચલાયમાન ન થાવ. બરોબર છે ને? પણ બાધા ન હોય તો લોકો શું પૂછે કે આ ઘન ઘન અરે ખા, પછી તમે કહો ના ના હું નથી ખાતું. અરે નથી ખાતો શું નથી ખાતું? તારે ખાવું જ પડશે. પછી શું કહો? મારી બાધા છે. પછી કોઈ કે કઈ પછી આકાશ પાતાળે થઈ જાય પણ ખાય નહીં. તો આ પ્રતિજ્ઞાનો કેટલો પ્રભાવ છે? તમે ઘર ભાડાનું છોડી દીધું હોય, બરોબર છે ને, જાન્યુઆરીમાં તમે ભાડાનું ઘર છોડી દીધું પણ એ ભાડૂત સાથે તમારી વાત ન થઈ અને તમે એને ચાવી ડિસેમ્બરમાં આપો તો બોલો જાન્યુઆરી સુધીનું ભાડું ભરવું પડે કે ડિસેમ્બરનું સુધીનું આખા વર્ષનું ભાડું ભરવું પડે? તો કંદમૂળ ન ખાવું એ ઘર છોડવા બરોબર છે અને પ્રતિજ્ઞા લેવી એ ભાડૂત સાથેની વાત કરી, ચાવી લે તારી, તું તારું ઘર સંભાળ, હું આનાથી છૂટો પડ્યો છું. તમે ફરવા ગયા બે મહિના ત્રણ મહિના કે દેવલાની એ જગ્યાએ રહેવા ગયા અને લાઇટ બિલ ચાલુ રહે કે બંધ થઈ જાય? તમે લાઇટ વાપરી જ નથી, ઘર જ ખુલ્લું નથી તો લાઇટ કોણ વાપરશે? છતાં બોલો લાઇટનું કનેક્શન કટ ન કરાવ્યું તો લાઇટ બિલ આવે કે ના આવે? બે ત્રણ ઓલાની મૂકી જ જાય ઓલા લોકોને અને પછી તમે ન ભરો તો લાઈન કટ કરી. લાઈન જ્યાં સુધી આ પચખાંડ લેવું એટલે લાઈન કટ કરવા બરોબર છે. અને આવું પચખાંડ પચખાંડનો પ્રભાવ સ્વયં તીર્થંકર જન્મથી ત્રણ જ્ઞાનથી યુક્ત પરમ વૈરાગી પરમ ઉદાસી ભોગી હોવા છતાં જેઓ યોગીથી એ ચડી જાય. અને હિતરાજ સ્તોત્રની અંદર તો આગળની વાત કરી, યોગા શ્રેષ્ઠાંગતારૂનમ પ્રપંચ કથમ અન્યથા આ બાલ ભાવ તો કેશ તવ સામ્યમ ઉપેયીમાન. એટલે કે પ્રભુ આપનું જીવન જોઈએ ને ત્યારે એમ લાગે કે આ યોગના આઠ અંગો બનાવ્યા છે, યમ નિયમ આસન પ્રાણાયામ આ બધું છે ને ફાલતું કામ કર્યું છે. શું કર્યું? તમારું જીવન જોતા એમ લાગે જે વ્યક્તિને જન્મથી જ યોગોના અંગો તો શું સંપૂર્ણ યોગ આત્મસાત થયો છે. અમને આશ્ચર્ય થાય છે કે આપનું આત્મદળ હે તીર્થંકર, તમે ભક્તોની ધારા જોજો, હે તીર્થંકર પ્રભુ આપનો આપના આત્મા મળે અનાધિકારથી વિષયનું સેવન કર્યું કે યોગ સેવ્યા છે એ જ અમે ઓળખી નથી શકું. જન્મથી યોગી કોને કહેવાય? અને આવા જન્મથી યોગી પ્રભુ જે રાજ્યમાં પણ અનાસક્ત હોય, ભોગ વખતે પણ અનાસક્ત હોય, શાસ્ત્રકાર ભગવાન તો કહે ભોગ કરતા હોય ને ત્યારે પણ નિર્જરા કરે, શું કરે? દશા વિચારો પ્રભુની ગૃહસ્થ અવસ્થાની દશા. અને આવા અનાસક્ત યોગી છતાં પણ બોલો દીક્ષા જીવન અંગીકાર કરે કે ન કરે? ભગવાનને ખબર છે કે નથી કે મારો આ ભાવના અંતે મોક્ષ થશે? ફિક્સ છે, કમ્પલસરી છે. અને છતાં બોલો રાજમહેલ રૂડા રાજમહેલને ત્યાગી પેલા ચાલ્યા રે વૈરાગી, નીકળે કે નહીં? અચ્છા પછી ઉપાશ્રયમાં આવે કે જંગલમાં ચાલ્યા જાય? એકદમ અનિશ્ચિતતા, જ્યાં કાંઈનું ઠેકાણું, ન ખાવાનું ઠેકાણું, ન રહેવાનું ઠેકાણું, કોણ શીત ઉષ્ણ ઠંડી ગરમીથી કોણ બચાવશે, મચ્છરોથી કોણ બચાવશે,
જંગલના જીવ જંતુઓ જોયા છે તમે વરસાદમાં એવા એવા જીવ જંતુઓ થાય અરે જંગલના છોડો તમને તો અહીંયા સિટીના જીવ જંતુઓ સહન નથી થતા આપણાને જંગલની અંદર કેવા જીવ જંતુઓ શું સાધના પ્રભુએ બધું છોડીને એ પ્રતિજ્ઞાના પંથે નીકળ્યા અને જે ક્ષણે કરે એની સામાયમની પ્રભુ પ્રતિજ્ઞા ઉચ્ચાર કરે ઉત્કૃષ્ટ દશા પ્રભુની હોવા છતાં એ પ્રતિજ્ઞાના પ્રભાવે ત્રણ જ્ઞાન પછી ચોથું મન પર એવું જ્ઞાન ઉત્પન્ન થાય બોલો પ્રતિજ્ઞાનો કેટલો પ્રભાવ પચક ખાણનો શું પ્રભાવ છે મહાવીર સ્વામી ભગવાનને નંદીવર્ધને રજા ના આપી અને બે વર્ષ પ્રભુ ગૃહસ્થ અવસ્થામાં એટલે કે ઘરની અંદર સાધુ જેવું જીવન જીવતા હતા ખબર છે ને બધાને કલ્પસૂત્રમાં સાંભળો છો ને છતાં મનપરે જ્ઞાન ઉત્પન્ન થયું કેમ નથી પ્રતિજ્ઞા પચક ખાણ આ પચક ખાણનો પ્રભાવ જે વકુચુલને ચાર ચાર પચક ખાણોએ કંઈક કંઈક આત્મકલ્યાણના રસ્તે લઈ ગયા આખું ચોમાસું કંઈ ન સાંભળ્યું અને આપણે આખું ચોમાસું સાંભળીએ પછી મારા સાહેબ ભલે પધારી જા વિદાય આપી દઈએ શું લેવાનું કાંઈ નહીં અને એમના જીવદળો કેવા હશે કે સાહેબે ચાર મહિના કંઈ ફરમાવ્યું નથી તો જાય છે તો છેલ્લે છેલ્લે તો કંઈક લઈએ અને એ શિખામણ અનિશુદ્ધ પાલન કરી એના દ્વારા શ્રાવકને ઉત્કૃષ્ટ બારમા દેવરૂપમાં પહોંચી ગયા દારૂડીઓ હતો પછાણના અનેક પ્રકારો આવે એની અંદર સત્સંગના પ્રભાવે ઘંટ સહીનું પછાડી ભગ્યા ભાગ્યશાળી તારાથી દારૂ નથી છૂટતો કોઈ વાંધો નહીં અહીંયા ગાંઠ બાંધવાની અને જ્યારે દારૂ પીવો ત્યારે ગાંઠ ખોલી દેવાની નૌકાર કરી દારૂ પીવાની પછી પાછી ગાંઠ બાંધી દેવાની આ ઘંટ સહીનું પછાણ એક દિવસ ગાંઠ એવી બંધાઈ ગઈ ખુલે જ નહીં અને ગાંઠ ન ખુલે ત્યાં સુધી દારૂ કેમ પીવાય દારૂ નથી પીધો અને પ્રતિજ્ઞામાં અડગ રહી મૃત્યુ સામે દેખાઈ રહ્યું છે અને મૃત્યુને શરણ થઈને એ કોણ બન્યા કપરધી યક્ષ આજે શત્રુંજય મહાતીર્થની જે રક્ષા કરી રહ્યા છે એવા કપરધી યક્ષ આ પ્રત્યાખ્યાનનો પ્રભાવ એટલે ખરેખર આપણે પણ જીવનમાં યથાશક્તિ પ્રતિજ્ઞાનું પાલન કરવા તત્પર રહેવું જોઈએ દેવલોક છે ને દેવલોક એની અંદર અસંખ્ય સમ્યક દ્રષ્ટિ દેવો હોય પણ એ દરેક દેવોને માનવ ભાવની ઈચ્છા કેમ હોય અને માનવોની ઈર્ષ્યા કેમ હોય કારણ કે સમ્યક દ્રષ્ટિ દેવો એ વિચારે એ જપતા જોઈએ અને એમને ખબર જ હોય કે જ્યાં સુધી પ્રતિજ્ઞા નથી ત્યાં સુધી સાચું સુખ નથી જ્યાં સુધી વીરતી નથી ત્યાં સુધી અમે ખાલી છીએ અને એમ કહેવાય છે અપેક્ષાને શાસ્ત્રકાર ભગવંતો કહે કે સમ્યક દ્રષ્ટિ જેટલો કોઈ સુખી નથી અને અપેક્ષાને સમ્યક દ્રષ્ટિ જેટલો કોઈ દુઃખી નથી કેમ દુઃખી નથી બોલો બોલો તમે સિદ્ધ કરી આપશો સુખી પછી સમજાય કે મિથ્યાથીને અપેક્ષાએ સુખી છે સમ્યક દ્રષ્ટિ જેટલો એટલે કે અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથો પુરુષ સારકનો જીવ એના જેટલો કોઈ દુઃખી નથી કેમ એને સામે દેખાય કે વીરતીમાં જ સુખ છે અને છતાંય વીરતી ગ્રહણ કરી શકે નહીં યાદ કરજો શ્રેણીક મહારાજ અને કૃષ્ણ મહારાજને એમને ખબર હતી કે આ બધા દીક્ષા જીવન શ્રેષ્ઠ છે વીરતીમાં જ સુખ છે છતાં નૌકાશીનું પછકાણ પણ પોતે કરી શકતા નથી એટલી એમની એટલે કે પરિણામ જો પછકાણ નહીં એવું અલગ વસ્તુ છે અને તદ યોગ્ય પરિણામ અંદર પ્રગટવા અલગ વસ્તુ છે તમે પછકાણ નહીં હોય એટલે થઈ ગયું તમે એક પછકાણ લઈ લીધું સાહેબ બાર વ્રત ઉચ્ચારવાના છે અને એની અંદર એક વ્રત તમે ઉચ્ચારી લીધું એટલે તમે શ્રાવક થઈ ગયા વ્યવહારથી થશો પણ પરિણામ એ શ્રદ્ધા પેલા મજબૂત કેટલી આપણી કે હું આત્મા જ છું જીવેશ્વર દેવ જ સાચા છે આ શ્રદ્ધાનો બળ હશે તો વ્રત અંગીકાર કરેલા સાર્થક કારણ કે સમ્યક તો મૂળ બાર વ્રત બોલીએ છીએ ને આપણે કયા બાર વ્રત સમ્યક્વ મૂળ બાર વ્રત જ્યાં મૂળ ન હોય ત્યાં કદાચ ફલીભૂત ન થાય છતાં એ મૂળને પ્રાપ્ત કરવાનો પણ કોઈ રસ્તો હોય તો કયો છે આ પ્રતિજ્ઞાનો જ રસ્તો છે એટલે દેવો પણ સમ્યક દ્રષ્ટિ દુઃખી કઈ રીતે બોલો કીર્તિ દ્રષ્ટિમાં હોય અને દુઃખ થતું હોય કે હું કીર્તિ કેમ નથી લઈ શકતો એટલે દેવો પણ દુઃખી હોય છે જ્યારે અહીંયાના સંયમી મહાત્માઓને જુએ અહીં ધમ્મો મંગલ મુખિઠમ અહિંસા સંજમો તવો દેવાહિતમ નમઃ સંતિ જસ્ય ધમ્મે સયામણો કેમ દેવો નમસ્કાર કરે કારણ કે દેવોને પણ ખબર હોય સાચું સુખ ક્યારે હોય તો આમાં જ છે અમારે પણ આ જ પ્રાપ્ત કરવું છે અને એવા સંયોગોની અંદર દેવો પણ જેને જગતા હોય એવી જો વીર્તિ આપણને સૌને મળી હોય મારો પ્રશ્ન એ છે તમારા જીવનમાં વીર્તિનો અંશ કેટલો બોલો રોજ પૂજા કરવી નિયમ ખરો રોજ રાત્રિ પૂજન ત્યાગ તો મારા જીવનનો અનિવાર્ય અંગ છે નિયમ ખરો કંદમૂળ ત્યાગ તો હોય જ નિયમ ખરો ઉકાળેલું પાણી આજે છે ને નિયમોથી ઘણા લોકોને થોડું એ પ્રમાણેનો સુખ છે
પણ તમે પ્રેમથી સમજાવો કે જો દરેક ઠેકાણે નિયમો તો લાગુ પડતા જ હોય છે, તો નિયમ તમારે પછીનો સ્ટેજ છે. ફર્સ્ટ એટ્રેક્ટ ધેન એટેક. શું છે નિયમ? પહેલા એટ્રેક્ટ કરો. કોઈ પણ યુવા વર્ગ હોય એને સીધી નિયમની વાતો થતી હશે તો એ ભાગી જશે. અને એમાં સાધુ ભગવંતો પાસે તો શું હોય, એ પોતે નિયમમાં બેઠા એટલે બધાને નિયમો જ આપવાના. ભાઈ અમારી એવી છાપ નહીં પાડતા બધા, અમને કોઈને નિયમ આપવામાં ઇન્ટરેસ્ટ નથી. કારણ કે ભગવાને કીધું છે કોઈને બળજબરીથી ધર્મ થઈ શકતો નથી, થયો નથી ને થવાનો. બળજબરી અને ધર્મ ઇમ્પોસિબલ. જ્યારે જીવને પોતાના પરિણામ જાગે ત્યારે ધર્મ થાય. અને જો બળજબરીથી ધર્મ થઈ શકતો હોત તો બોલો ભગવાને આપણને કોઈને બાકી રાખ્યા હોત? જો ભાવનામાં બાકી નથી રાખ્યા તો મોક્ષ લઈ જવામાં બાકી રાખ્યા હોત? અને ભગવાને તો આપણા ઉપર પૂરો પ્રયત્ન કર્યો, પણ આપણે તૈયાર હોના તો કોણ મોક્ષમાં લઈ જઈ શકે? સમજાય છે શું કહું છું? એટલે બળજબરી નહીં, આપણે તો પરિણામ ઉત્પન્ન કરવાના છે. એવા પરિણામ કે જે કીર્તિના પરિણામ હોય, જે જે શાંત પ્રશાંત ઉપશાંત થવાના પરિણામ હોય. કીર્તિનો સીધો અર્થ શું છે ખબર છે? પરભાવોથી વિરામ અને સ્વભાવમાં ધર્મ. આ કીર્તિનો અર્થ છે તમે જેટલા જેટલા અંશે પરભાવમાં જાઓ છો એટલા એટલા અંશે તમે અવિરત છો. એટલે સર્વવીર્તિ સર્વ પ્રકારે અંદરમાં ઠરવું, અને દેશવીર્તિ એટલે દેશથી એટલે કે થોડાક થોડાક અંશે અંદરમાં ઠરવું. બોલો આખા દિવસમાં આમ અંદરમાં ઠરવાના પ્રસંગો કેટલા બને? દેરાસરમાં આવ્યા પછી ઠરવો થોડી વાર અંદર, જ્યાં કરવાનું કંઈ હોય જ નહીં, માત્ર કરવાનું, માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવ, સ્થિરતા, એકદમ શાંત ઉપશાંત અને પ્રશાંતતા. આ જો આપણા ધર્મનું ફળ ન હોય તો કેવું છે? કદાચ આપણે સમ્યક દ્રષ્ટિ હશું કે નહીં, બહુ મોટો પ્રશ્ન છે. ઠરવું આ જ જેનો લક્ષ્ય છે. અને દેશથી ઠરે એ દેશવીરથી સર્વ ઠરી જાય, જેના તમામ અંગો ઠરી ગયા, તમામ યોગો ઠરી ગયા સર્વવીરથી. આ ઠરવું એ ધર્મ છે. બોલો ધર્મ પ્રવૃત્તિ પ્રધાન કે નિવૃત્તિ પ્રધાન? બોલો શરૂઆતની અંદર પ્રધાનતા હંમેશા નિવૃત્તિની જ છે. કદાચ એ નિવૃત્તિના લક્ષ્ય થતી પ્રવૃત્તિ હોય, છતાં એ લક્ષ્ય ક્યારે કહેવાય? પ્રવૃત્તિની દરેક ક્ષણે જે જીવની નજરમાં નિવૃત્તિ હોય, એટલે તો મહોપાધ્યાયજી મહારાજ 125 સ્તવની અંદર કહે, નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી પાડે જે વ્યવહાર, પુણ્ય વંદતે પામશે જી ભવ સમુદ્રનો પાર. જો તમારા અંદરમાં નિશ્ચય દ્રષ્ટિ નથી તો તમારો કરેલો વ્યવહાર તમને મોક્ષ આપી શકનારો નથી. જો તમારા નિશ્ચયની અંદર વ્યવહાર નથી, બહાર વ્યવહાર નથી, તો તમારો નિશ્ચય તમને મોક્ષ આપી શકવાનો નથી. એટલે નિશ્ચય દ્રષ્ટિ હૃદય કરી પાડે જે વ્યવહાર, આવા ઉત્કૃષ્ટ વ્યવહાર કે જે પચકાળ છે એનું ફળ શું છે, એ ઉત્તરાધ્યાય સૂત્રની અંદર વાત આવી રહી છે, જેની વિશે આપણે આવતીકાલે અગ્રવર્તમાન જોઈશું. બહુ ઉત્કૃષ્ટ ફળ આ પચકાળનું આપણને મળવાનું છે, કે આવતીકાલે એનું વિવેચન સાંભળવા. સમયસર આવી જશો કે નહીં આવો? તમને વરસાદ બહુ નડે છે મને લાગે, નડે છે વરસાદ? જીનવાણીની અંદર જો આપણે 5 મિનિટ મોડા આવીએ ને, અથવા 5 મિનિટ વહેલા ઊભા થઈ જઈએ, તો એ કદાચ જીનવાણીની આશાતના રૂપ છે. એટલે કેટલું અહોભાવપૂર્વક 2 મિનિટ વહેલા આવો અને 2 મિનિટ વંદન કરીને પછી તમે જાઓ. ઉતાવળ હોય પણ આશાતના આપણાથી ન થાય એનું ધ્યાન રાખી જીનાગ્રા વિરોધ. પચક ખાણના કાર્યમાં આપણે વધારે ને વધારે ઓતપ્રોત બનીએ, પરિણામ પણ ઉત્કૃષ્ટ કરીએ એવી મંગલ ભાવના જીનાગ્રા રીતે બોલાવી દીધી છે. હરી હંત યારી 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 હરી હંત 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 મલ્લીનાથ 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 મહાવીર સ્વામી 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 સ્વામી ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 ગુરુદેવ
एक घड़ी आधी घड़ी आधी में बुनियाद आगे बोलो अवसर बीता जाएगा तुलसी संगत साधु की कटे कोटि अपराध सत्संग में अपने उच्च तो कहो छे क्षणमपि सज्जन संगति रेखा भवती भवारणव तरणे नौका क्षणवारनो कृपा करीनो पण सत्संग એ સંસાર સાગરમાં તરતરવા માટે આપણે નૌકા ઓરિક સ્ટીમર સમાન બને છે કરડો જમુના પાપ એક અંતર્મુખના સત્સંગમાં પણ ઘણી વાર ધોવાઈને સાફ થઈ જાય છે આના પ્રાચીનમાં તો અનેક ઉદાહરણો છે નજીકના ભૂતકાળનું એક ઉદાહરણ આપણે જોઈએ નામ છે વાત છે ગુજરાતના વિરમગામ તાલુકાના ટ્રેન્ટ ગામની ટ્રેન્ટ ટ્રેન્ટ એટલે તંબુ એટલે જાતે કોણ હોય હિન્દુ ઘરાસિયા અને એ લાલુભા એક વખત રાજકોટ અને મોરબીની વચ્ચે ટંકારા ગામ એની પાસે આવે છે જડેશ્વર મહાદેવનું મંદિર ત્યાં કોઈક માનતાની પૂર્તિ કરવા માટે ગયેલા એમનો ભાણી બીમાર હતો બહુ અને એ સારો થઈ જાય તો હું દર્શન કરવા આવીશ તમે પણ કદાચ ક્યારેક આવું વિચારતા હશો કે ભાઈ શંકેશ્વર દાદા એ આવીના દાદા મારું અમુક કામ થઈ જાય તો યાત્રા કરવા આવી અને કુદરતી ભવિતવ્યતા જો નિયતિ દરેક કાર્યની પાછળ પાંચ કારણોમાં એક નિયતિ અથવા ભવિતવ્યતા ભાવિ ભાવ પણ જેને કહેવાય છે હોય છે એક મારા સાહેબ જૈન સાધુ ભગવાન ન્યાસ પ્રવર્ષે મહાયશ વિજયની ગણી વર્ય પાછળથી આચાર્ય બન્યા અમે મળેલા પણ છીએ તો એ અને એમણે કચ્છ ભુજની પાસે સુખપર ગામમાં ચોમાસું પણ કહેલ છે નૌકાર મહામંત્રીના ખૂબ સારા આરાધક પણ હતા કુદરતી વિહાર કરતા કરતાં સાંજના સમયે પછી બીજી કોઈ વ્યવસ્થા નહોતી જૈન આજુબાજુમાં ગામ નહોતું એટલે રાત્રિ રોકાણ એ જૈનેશ્વર મહાદેવના મંદિરમાં અનુમતિ લઈ કરીને કરેલું અને એ વખતે કુદરતી આ લાલુભા જે અત્યારે હયાત છે લગભગ 90 વર્ષની જેની ઉંમર છે અને એ લાલુભા કુદરતી આ માનતા પૂરી કરવા જૈનેશ્વર મહાદેવના મંદિરને દર્શન વગેરે કરવા માટે ગયેલા અને જ્યારે ખબર પડી કે ભાઈ સાધુ ભગવત વધાર્યા છે પોતે સજ્જન સ્વભાવના સાધુ સંતો પ્રત્યે આદર એટલે એ મારા સાહેબના આશીર્વાદ લેવા માટે ગયા કે મારા સાહેબ આશીર્વાદ આપો મારો ભાણે એનું ઓપરેશન પણ થઈ ગયું છે પણ ઓપરેશન પછી પણ તબિયત બરાબર એકદમ કવર થઈ જાય એવા આશીર્વાદ આપો એ આશીર્વાદ લેવા માટે ગયેલા અને આ મારા સાહેબ બહુ ચકોર હતા બહુ માર્કિંગ કરીને તરત ગયા દૂરથી જોયું હશે અથવા નજીકમાં આવ્યા હશે અને એમની સુગંધ આવી ગઈ શેની સુગંધ હશે સ્મોકિંગ હા રોજની 100 બી એટલે 100 છે કોઈ આમાં
રોજની 100 બીડી પીનારાય હતા ચેઇન સ્મોકર જેને કહેવાય એક પછી ઘણા એવા હોય એક બીડી પૂરી થાય તો ત્યાં એમાંથી બીજી બીડી ફરગાવી લે દિવાસનો ઉપયોગ બનતા સુધી બહુ ન કરે એવા ચેઇન સ્મોકર એ લાલુભા અને મહારાજ સાહેબ પણ બહુ આમ કરુણાવન કોઈ પણ આત્માનું કલ્યાણ કેમ થાય એ જાણતા શોધતા હોય એટલે જ્યારે આ ભાગ્યશાળી આશીર્વાદ લેવા માટે આવ્યા છે એટલે એમને બેસાડી કરી પ્રેમથી બધું સમજાવ્યું અરે જો ખરેખર તમારે આશીર્વાદને સાર્થક કરવા હોય તો કંઈક એની કિંમત ચૂકવવી જોઈએ કંઈક ત્યાગ કરવો જોઈએ તમે જ્યારે અહીંયા મહાદેવના દર્શન કરવા આવ્યા છો તો બીજું કંઈ મૂકો એના કરતાં આખા જીવનમાં જે કોઈ દુર્ગુણ હોય કોઈ એવું વ્યસન નીકળે હોય તો એને અર્પણ કરી દેવું એનો ત્યાગ કરવો જોઈએ ત્યાગનો સંકલ્પ કરવો જોઈએ હમણાં જ પચખાની વાતમાં કુદરતી આવી ગઈ અને આ લાલુભાઈ બોલો 100 રોજની 100 બીડીનું વ્યસન સરસ છૂટે ભાઈ સરસ છૂટે કેટલા દિવસ મહિના લાગે કેટલા વર્ષ લાગે અરે 100 શું કદાચ 5-10-15 બીડીનું વ્યસન હોય ધોએ છોડતા છોડતા નાકે દમ આવી જાય થોડા દિવસ છોડીને છોડીને વળી પાછું ઘૂસી આવે પાછું કચ્છમાં જ્યારે ગાય કે બળદ કે વાછરડાને જ્યારે આમ બીજા ગામે નેચી આવે ને છોડી જાય ત્યાં વળી પાછો મૂળ વાળી પાસે આવી જાય પાછો બીજી ત્રીજે દિવસે લગ્ન એવી રીતે વ્યસનો પણ એવા છે એકવાર જો એ કોઈ પણ વ્યસન પડ્યો એટલે પછી ઉત્તરોત્તર જી નીચે નીચે ને નીચે જ મોટે ભાગે પડતો જાય પહેલાં માણસ ટેવ પાડે તે વ્યસન અને પછી ટેવ માણસને પાડે અને માણસની ઉપર જાણે ચડી બેસે આવી થઈ જાય પણ આ લાલુભા અલગ માટીના હતા એમણે ત્યાં ને ત્યાં ખિસ્સામાં બીડીની જોડી હતી કાઢી મારા પણ અનુભવ વ્યસન છે પણ આપની આ પ્રેરણા સાંભળી અને ત્યાં ને ત્યાં ચોરો કરી નાખ્યો અને હાથમાં લીધું પાણી હિન્દુઓમાં આવી વ્યવહાર છે કંઈ પ્રતિકાર લીધો હાથમાં પાણી લઈને સંકલ્પ કરે અને એક ધડા તે 100 બીડીનો ત્યાગ કર્યો તે કર્યો સામાન્ય રીતે 5-15 બીડીનું પણ વ્યસન હોય અને એક સાથે છોડવામાં આવે કોઈ પણ વ્યસન હોય શરૂઆતમાં 2-4 અઠવાડિયું થાય માથું ચક્કર ચક્કર આવે માથું ગમે વિગેરે વિગેરે થાય સ્નાયુ ખેંચાય હવે જે કંઈ પણ થયું હશે ભલે પણ દ્રઢ સંકલ્પ હતો ત્યાગ એટલે ત્યાગ અને કુદરતનું ઘરવું છે સારી ભાવના અને આ બાજુ બોલા એના ભાણી જતા અને એકદમ ઉત્તરોત્તર સારું થતું ગયું એટલે લાલુભાની શ્રદ્ધા મારા સાહેબ ઉપર જઈ સાધુ ઉપર એકદમ દ્રઢ થઈ ગઈ એટલે પછી એ ચોમાસું મારા સાહેબનું અમદાવાદ થયું ચોમાસામાં 4 વખત એ પોતે ધીરંગા બાજુમાં ટ્રેન્ડ ગામથી અમદાવાદ ખાસ મારા સાહેબના સ્પેશિયલ દર્શન કરવા માટે એમને કે ધંધો વેપાર કરવા જાય સાથે જરાક દર્શન પણ કરી જાય એની સ્પેશિયલ ખાસ કૃતજ્ઞતા ભાવ આ કયું હું કહેવાય કોઈએ આપણા ઉપર થોડો પણ ઉપકાર કર્યો હોય એ ઉપકારને યાદ રાખી અવસરે એ ઉપકારનો બદલો વાળવા માટે પ્રયત્નશીલ રહેવું એવું ગુણ કહેવાય કૃતજ્ઞતાનો બહુ પાયાનો મહત્વનો ગુણ છે ધર્મ ખરેખર પામવું હોય તો આ ગુણ તો ખાસ ખાસ હોવો જોઈએ અને એ ગુણ ન હોય એનાથી વિપરીત જો દોષ હોય એ દોષને શું કહેવાય કૃતજ્ઞતા ઘરનો અડધો ઘ નીચે નગારાનો ન કૃતજ્ઞતા એટલે કરેલા ઉપકારનો ઘાત ન એટલે ઘાત કરી નાખવું હણી નાખવું અને ભૂલી જવું અને ઉપકાર ઉપર પણ સ્વાર્થને ખાતર ક્યારેય અપકાર કરતા પણ અચકાવવું નહીં અને કૃતજ્ઞતા કૃતજ્ઞપણું નામનો મોટો પાયાનો દોષ કહેવાય આ દોષ જો પડ્યો હોય ને પછી જી બાહ્યથી ગમે એ ધર્મ ક્રિયાનુષ્ઠાનો કરતો હોય તો પણ શુદ્ધ ધર્મને પામી શકે નહીં એટલે આજે આટલી મોટી ખોટ એ છે આજે નવી પેઢી ઘણી વાર મોટે ભાગે સૌથી પહેલાં ઉપકારી જેને આપણે જન્મ આપ્યો મનુષ્ય તરીકે એવા પરમ ઉપકારી માતા પિતા એની જ ઉપેક્ષા કરતા હોય એમને જ ગરડા ઘરમાં વૃદ્ધાશ્રમમાં ધકેલી લેતા હોય અને પછી કદાચ બહાર દુનિયાને દેખાડવા માટે ગમે એટલું દાનગીરી આપે તકલીફ લગાડે તો પણ એ મોક્ષ માર્ગમાં એનો વિકાસ થાય બિલકુલ ન થાય એટલે ઉપકારી નાનકડા ઉપકારીના પણ ઉપકારને ભૂલવાનો શાસ્ત્રકારો ના પાડે છે તો પરમ ઉપકારી માતા પિતા અને આગળ વધી પછી ગુરુ ભગવંતો શિક્ષકો વગેરે એનો વિશેષ વિશેષ ઉત્તરોત્તર ઉપકાર અને સૌથી મોટો ઉપકાર તો પરમાત્માનો છે કે એમણે આપણને આવા કલિકાલમાં આપણે આવું સુંદર બજારનું શાસન આપણા માટે સ્થાપી ગયા એટલે સૌથી અનંત ઉપકાર એ પરમાત્માનો પણ છે પહેલાં માતા પિતાના ઉપકારને નહીં સમજી શકે એ પછી દેવ અને ગુરુના અનંત ઉપકારોને તો ક્યાંથી સમજી શકવાનો છે પણ આ લાલુભા ના જીવનમાં આ કૃતજ્ઞતા નામનો મહત્વનો ગુણ હતો એટલે ચોમાસામાં 4 મહિના ઉપકારી ગુરુ ભગવાનના દર્શન કરવા માટે અને સત્સંગ કરવા માટે જઈ આવ્યા પછી મારા સાહેબ પણ જ્યારે જ્યારે લાલુભા આવે એટલે કંઈક ને કંઈ સારી સત્સંગની વાતો કરે અને ત્યાર પછી બીજું ચોમાસું મારા સાહેબ થઈ ગયા છે આ વાત છે વિક્રમ સંવત 2037ની એટલે કેટલા વર્ષ પહેલાં લગભગ 43 વર્ષ પહેલાંની વાત છે અને લાલુભા તો અત્યારે હયા છે લગભગ 90 વર્ષની ઉંમરમાં
તો એ બીજે વર્ષે એટલે કે વિક્રમ સંવત 2038માં એ ધારાસભ્ય ચોમાસું જામનગર હતું અને જામનગરની અંદર પણ એ ચાર વખત પાછા જામનગર પણ જઈ આવ્યા અને મારા સાહેબ સાથે પ્રશ્નોત્તરી કરે જિજ્ઞાસાપૂર્વક અને શૈવ ધર્મ પોતે આમ જનરલી જન્મથી શૈવ ધર્મને માનનારા હતા એમાં અને જૈન ધર્મમાં શું ફરક છે અમુક વસ્તુ જૈન ધર્મમાં આમ કહી છે તો શા માટે કહી છે અન્નકૂટ ત્યાગ શા માટે ત્યાગ કરવાનો વાતી બધું તો શા માટે નહીં કરવાનું એ લોજિકલી બધું એ સરસ રીતે મારા સાહેબ સમજાવે અને આ લાલુભા જે સમજણ એટલા સમજણ ફળે એટલે પછી એને બરાબર સારીમાં સારી રીતે અનુસરે આપણા બધાએ પણ અનેકાનેક વાર રાત્રિ બજારના નુકસાન કલબુના નુકસાન દર ચોમાસામાં અને શિષ્ટકાળમાં અનેકાનેક સાંભળી સાંભળીને જાણે હવે કેવા બની ગયા છે જાણે લગભગ રીઠા જેને આમ જન્મ ત્યાગ હશે તો ધન્ય છે પણ જે ત્યાગ નથી ને ચાલુ છે પણ આ સાંભળ્યા પછી ચાલુ હવે એક અજૈન આત્મા પર જો આટલું ત્યાગ કરી શકે છો તો એ જીભ હું જૈન કૃપા જન્મ્યું છે અને આટલું નહીં કરે કારણ કે આવું પરસ ચડે છે આત્માને બહુ ઓછું ચડે છે યાદ આવે છે વાગડની અંદર એક એવું ગામ છે જ્યાં હરિજનો બધા જે કંદમૂળની ખેતી બટાટા અને ડુંગળી લસણ ખેતી કરતા હતા એવા કોઈક સાધુ પણ નહીં ભલે કોઈક સાવ એવા કોઈક ગયા અને એમણે આ બધાની નુકસાન સમજાવ્યા એટલે આખા ગામે એ કંદમૂળની ખેતીનો જ ત્યાગ કરી નાખ્યો બધો હરિજનો અને કોને જૈન કહેવાય કોને અજૈન કહેવાય એક મોટો સવાલ પડે તો અહીંયા આ જૈન ધર્મ અને જૈન ધર્મના વચ્ચેનો તફાવત નીકળી સમજી કરી અને ત્યારથી એમણે પહેલાં એ શું કરતા મહિનામાં બે બંને 11ના ફળાહારી ઉપવાસ કરે સૂર્ય 11 નહીં વરી 11 બંને 11 શું કરતા હતા ફળાહારી ઉપવાસ એકાદશીનો જેની માટે મજાકમાં ત્યાં કહેવાયું છે કે શીરા અમુક છૂટે બધી શીરા પૂરી લાપસી અવર કાકડી આદી કહેની કે તો એકાદશી મગર દ્વાદશી કી દાદી એટલે આ બધું ઘણું ઘણું છૂટ હોય એમાં ખાલી અનાજ નહીં બાકી આ બધું ઘણું બધું છૂટ હોય પણ એને બદલે હવે શુદ્ધ ઉપવાસ જૈન ધર્મની રીતે ઉકાળેલો પાણી પૂર્વકનું શુદ્ધ ઉપવાસ કરવા લાગી ગયા એટલું જ નહીં જિંદગીભર માટે સાતે વિષ્ણુનો ત્યાગ અન્નમૂળનો પણ ત્યાગ અને રાત્રિ ભોજનનો પણ ત્યાગ એક ધડાકે એમણે કરી લીધો બોલો બરો વિચારજો ચાલ્યું છે અજૈન આત્મા માટે એમ નહીં કે મારા સાહેબ આપણે બધું નિયમ લઈએ ને કે મારા સાજે માંડે છૂટ ગામ પરગામ છૂટ સાજે છૂટ ને માંડે છૂટ ગામમાં છૂટ ને પરગામ છૂટ પછી રહ્યું છે બાકી જેવો મારા દર્શન ખાલી કોઈ છત મારી શોધે એવા એ નહોતા જિંદગીભર માટે હોલસેલમાં આ બે મોટા પાપોનો ત્યાગ કર્યો એટલું જ નહીં પણ સગા ભાઈની દીકરીના લગ્ન પ્રસંગે એમણે રાત્રિ ભોજન લજ કરી વિચારો આજે આજે મોટે ભાગે લગ્ન આપણા રિસેપ્શન આપણે જમણવાર ઘણી વાર રાતના જ મોટે ભાગે થતા હોય અને આ લાલુભા સત્સંગનો પ્રભાવ કેવો એના ઉપર અસર કરી હશે કે અમે સગા ભાઈની દીકરીના લગ્ન પ્રસંગે પણ રાત્રિ ભોજન ન કર્યું તે લજ કર્યું એટલું જ નહીં પોતાની એક દીકરી કચ્છમાં મારા ખાલી નલિયા છે ત્યાં કબડાસાને કોઈ ગામમાં પરણાવી છે અને હજી સંબંધ સગાઈ થઈ હતી લગ્ન બાકી હતા અને એ ત્યાં વેવાઈને ત્યાં મળવા માટે ગયા છે કચ્છની અંદર વેવાઈ પોતાનું ખેતર બતાવવા માટે લઈ ગયા છે બપોર પછીના સમયે પાછા ફરતા સૂર્યાસ્ત થઈ ગયો તો વેવાઈને ત્યાં આદિ દીકરીના લગ્ન જ્યાં કરવાના છે ત્યાં પણ એમણે રાત્રિ ભોજન ન કર્યું એમ એમને વિચાર્યું કે પછી આ શું વિચાર છે એટલે આ તો જૈન ધર્મ થઈ ગયો વટલાઈ ગયો હું તો પછી હવે આને ક્યાં એની સાથે એની દીકરીને લઈએ આવું એને કોઈ ભય રાખ્યો નહીં ખૂબ કંઈક વ્યવસ્થિત યુક્તિપૂર્વક એમણે એ વાત એવી ફસાવી લીધી કે વ્યવહારી પર એકદમ સંમત થઈ ગયા અને એ રીતે આટલી શુષ્તતાથી એમણે રાત્રિ ભોજન ત્યાગની પ્રતિજ્ઞાનું એમણે પાલન કર્યું કોઈ બાંધછોડ ન કરી એમ એવું તો કદાચ બાંધછોડ કરી નાખો પછી મારે અમારા પાસે આવું મારા સાહેબ આવા સંજોગો હતા એટલે જરા કામ થઈ ગયું એને પ્રયાસ આપી લો પણ આ કોઈક અલગ બાકી ન હતા અને રોજ નૌકારશી અને જોવિયારના પછાણ કરવા લાગ્યા અને સાથે સાથે રોજ એક બાધી નૌકારવાળી 108 નૌકારનો જાપ નિયમિત રીતે શરૂ કર્યો તમે બધા તો કરતા હશો ને એક બાધી માળે 108 નૌકાર તો ભણતા હશો કારણ કે મારા ધી લઈને હતા કે થોડા ઘણા યાદ છે ધી થોડા ઘણા ઘણી હજી જલ્દી ગઈ ગણ હાલતા ચાલતા કરતા કરતા હોય એક્સ્ટ્રામાં ગણાય એ ગણિતમાં ના આવે હકીકતમાં તો બેસી કરીને ગણવા જોઈએ 108 નૌકાર કેટલા ગણો છો બેસી ને 108 નૌકાર અતિ ઊંચી શિખર ભાઈઓમાં અડધાથી પણ ઓછી આંગળી ઊંચી લાગે છે બેનું તો મોટા વાંધા હશે ને એમાં અપવાડ થોડા ઘણા હશે આવો મહામંત્ર નૌકાર આપણને મળ્યો જે એક વાર માત્ર એક નૌકાર ગણીને મધ્યમ ભાવથી તો 500 સાગરોપમ જેટલા અસંખ્ય વર્ષો નરકમાં ચૂકવા આપના પાપ કર્મ ઓછા થાય
એક ફળથી 50 સાગરોપમના એક અક્ષરથી પણ 7-7 સાગરોપમના નરકના દુખાપના પાપો ઓછા થાય એમ જાણી ભગવાન તો જણાવી છે આવો મહામંત્ર આપણે નવકાર મળ્યો છે પણ એટલું સલાહથી મળી ગયો છે કે આપણે એની કિંમત નથી જે લોકોને આવી રીતે જૈનોને પાછળથી મળ્યો હોય ને એ લોકો મુસ્લિમ કેટલાય દાખલાઓ સ્વીકારી પડ્યો હશે લેશો એ લોકોની કેવી અટોટ શ્રદ્ધા હા નવકાર મંત્ર ઉપર પણ હોય છે તો અહીંયા એક નવકારવાળી યોજની નિયમિત ગણવાનો સંકલ્પ કર્યો તમારી દ્રષ્ટાંત વાંચવા હોય તો જેના હૈયે સી નવકાર એને કરશે શું સંસાર પુસ્તક ગુજરાતીમાં 7મી આવૃત્તિ હમણાં બહાર પડી ગઈ છે હિન્દીમાં અને અંગ્રેજીમાં પણ એની આવૃત્તિઓ બહાર પડેલી છે ખાસ કે ચોપડી ન વાંચી હોય જરૂર આપણે અહીંયા ઓપરેશન કરી છે ભેગી કરીને વાંચો અને એ જામનગરના ચોમાસામાં 4 વખત મારા શહેરને વર્ણન કરવા માટે ગયા ચોમાસાના અંતમાં લગભગ રસેડા પછી ઉદ્ધાન તપ શરૂ થવાનું હતું અને ત્યાં જાઓ મારા શહેર પાસે રહ્યા હશે એટલે ઉદ્ધાનની બધી ક્રિયાઓ જોઈ કરી અને એમની પણ ક્રિયા પ્રત્યે રુચિ ઉત્પન્ન થઈ અને રોજ મૌનપૂર્વક એક સામાયિક કરવાનો એમણે પ્રારંભ કર્યો સામાયિક તો ગર્ભ લગા કરો છો ને સામાયિક અલગ છે પ્રતિક્રમ અલગ છે બધા ઘણા સામના મોટા હોય પ્રતિક્રમ કરવા પહેલા એના હતા એ સમાપ્ત પહેલા વાળા કશું ખબર છે સમાપ્ત પહેલા નહોતા પ્રતિક્રમણ બે કઈ સવાર સાંજ સામાયિક દિવસ માટે રાતના ગમે ત્યારે 48-47 મિનિટના થઈ શકતા હોય છે તો રોજ મૌન પૂર્વક હવે જે સામાયિક કેટલા કરો છો રોજ એક સામાયિક એક બે બસ આ બાજુ તો બધા કરો ને બહેનો તો એમાં ઘણા મોટા ભાગના કરતા છો બહેનોને ખાસ પૂછવાનું કે મૌન પૂર્વક કેટલા કરો છો બહેનો માટે બહુ નગર્યું હોય જિંદગી બરોબર માસ્ક મળી જવું એક કલાક મૌન રાખવું લઈ જાય માસ્ક પણ કરવા જેવું એ પણ ન કરતા હો તો હવે આમાંથી પ્રેરણા લેજો મૌનમ સર્વાર્થ સાધનમ મેણિયા ભલી માઠ નગોલિયામાં નવ ગુણ સબસે ભલી ચૂપ મહાપુરુષોએ કેટલા કેટલા અલગ અલગ વાક્યો દ્વારા આપણને આ મૌનનો મહત્વ સમજાવ્યું છે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કેટલી જવાબદારી આખા ભારત દેશની અને સત્તાએ પણ દર સોમવારે મૌન કરતા ને અઠવાડિયામાં એક દિવસ પછી ગમે એવું અંગ્રેજ અમલદાર તો ઓફિસ આપતા આવ્યો હોય તો પણ મૌન એટલે મૌન આ અનેક ઉદાહરણો આપી શકે છે આ લાલુબા પણ રોજનો મૌનપૂર્વક એક સામાયિક કરવાનો શું સંકલ્પ કરે છે વિધિ ન આવડતી ચોપીમાંથી જોઈ જોઈને વિધિ લાંબી તો બહુ છે નહીં જોઈ જોઈને પણ કરી શકાય નહીં તો છે કે 3 નવકાર ગણીને ભાવપૂર્વક નવકાર એટલો પણ સંકલ્પ કરશો આજે એટલો સમય આત્મા માટે કાઢશો પોતાની જાત માટે હવે તો બહુ જ ગઈ મોટા ભાગના આપણા બધાની બહુ જ ગઈને થોડી રહી જેટલું વર્ષ જેટલા વર્ષો જીવ્યા એટલું હવે જીવવાના છે ભરોસા કે આશા છે કંઈ તો ખરેખર જો આ છગનભાઈ બેઠા છે અમે ખરેખર અનુભવ ના કરું કે આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ વર્ષિત અને વચ્ચે બે ટાઈમ પ્રતિક્રમણ સમય કરે છે એટલે ઘણી આવી વિશેષતાઓ છે નજર સામે એમાંથી પણ પ્રેરણા લઈએ અને રોજ સામાયિક આવડતું વિધિ તો વિધિપૂર્વક કરીએ વિધિ ના આવડતી હોય તો બીજા કોકનો સાથ લઈએ છે વિધિ આવડતી હોય એની સાથે ભરીને કરીએ જે કે ચોપડીમાંથી જોઈ જોઈને કરીએ કાંઈ નહીં તો છેવટે જમણવાસ આપી ત્રણ અવતાર ગણી ધારા પ્રમાણે સંકલ્પ કરીએ કે અત્યારે હું 2 ઘડી સુધી 48 મિનિટ સુધી સામાયિકની જેમ રહીશ સામાયિકમાં તમે આજે ભલે જાપ પણ કરી શકો સ્વાધ્યાય સારું વાંચન વગેરે પણ કરી શકો વ્યાખ્યાન પણ શ્રવણ કરી શકો છો કેટલો સામાયિક તમે એમાં બતાવ્યો છે ભગવાને ક્ષણિક રાજાને કે આખા મગધનું સામ્રાજ્ય હતું આપી દે તો પણ પુણ્યાશાળાનું એક સામાયિક એનું પુણ્ય ખરીદી શકે નહીં સામાયિક એટલે સમતા ભાવમાં રહેવા ઠરવાનું આત્માનું ગુણ છે એ કંઈ હીરા માણિક મોતી સોના રૂપાથી પણ ખરીદ શકાય નથી સંકલ્પપૂર્વકની સાધના દ્વારા ધીરે 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 એ આત્મસાત થઈ શકે પછી તો દર વર્ષે પર્યુષણમાં પોતાના ઉપકારી ગુરુદેવ જ્યાં પણ હોય ત્યાં એ પહોંચી જાય અને એટલું જ નહીં 64 પ્રહરી ઔષધ દર વર્ષે કરે એ પણ એક દિવસ ઉપવાસ બીજે દિવસે એકાઠનો વળી ઉપવાસ એટલે 4 ઉપવાસ અને 4 એકાઠના આ રીતે પર્યુષણમાં 64 પ્રહરી ઔષધ જ્યાં સુધી ઉપકારી ગુરુ ભગવાન પાછળથી આચાર્ય બન્યા ત્યાં સુધી દર વર્ષે પછી કલકત્તામાં પણ ક્યારેક ચોમાસું કલકત્તા મુંબઈ ચોમાસું તો મુંબઈમાં આવે જ્યાં ઉપકારી ગુરુ ભગવંત હોય એમની દિશામાં પરિક્રમણ કરવા માટે જાય
એ કેટલો ગુરુ પ્રત્યે અહો ભાવ અને સમર્પણ ભાવ હશે. અમદાવાદમાં એવા 10-15 શ્રાવકો છે હતા અથવા જ્યારે મહાતપસ્વી જે હિમાંશુરી મહારાજ કેસાવનના જે કંઈ ઉદાહરણ, તો જ્યાં પણ અમદાવાદ મેગા સિટી 10-12-15 કિલોમીટર દૂર પણ હોય ને, તો ત્યાંથી પણ રોજ સવારે એકવાર જઈને પ્રત્યક્ષ વંદન કરી આવે, પછી જ મોઢામાં કંઈક રસવી કરી પણ નાખે. આવા આવા પણ હતા. એવા પણ એક શ્રાવક સાંભળ્યા છે, ઉપકારી ગુરુ ભગવાન રામચંદ્રસુરી મહારાજ સાહેબ એમનું ખંભાત ચોમાસુ હતો, રોજ અમદાવાદથી ખંભાત વ્યાખ્યાન સાંભળવા આવ્યા. બોલો, એ કેટલો ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ હશે. અમદાવાદમાં તો સેંકડો સાધુ સાધી આચાર્ય ભગવતો એકથી ચડે એવા વ્યાખ્યાનકારો પણ હોય, પણ જ્યાં જ્યાંથી ઉપકાર થયો હોય પોતાના ઉપર, જ્યાં મનને એકદમ સમર્પિત થયું હોય, તો એ ગુરુ ભગવાન ગમે એટલી દૂર હોય તો ત્યાં જાય જાય ને જાય. કમળને સૂર્ય સાથે સંબંધ હોય અને ચંદ્ર કુમુડીને ચંદ્ર સાથે. કમલીની બિન કર કર ગ્રહે બલી કુમુદીની હો દરે ચંદ્ર શું પ્રીત કે. ઉપાધ્યાય યશોદેવજી મહારાજ અજીતનાથ ભગવાનના સ્તવનમાં આવી આવી અનેક ઉપમાઓ આપે છે કે હે ભગવાન, જેમ કમલીની હોય, કુલ કમલ કમલીની એને સૂર્ય સાથે સંબંધ હોય, એ સૂર્ય ઉગે અને ખીલે, સૂર્યાસ્ત થાય અને બીડાઈ જાય, ને કુમુદીની જે હોય એ ચંદ્ર વિકાસી હોય, ચંદ્ર ઉગે ને ખીલે, ચંદ્રાસ્ત થાય એટલે બીડાઈ જાય. જેનું મન જ્યાં થઈ હોય ત્યાં તો ભક્ત આત્મા તો એવો સતીશ્રી જેવો હોય, મન વચન કાયા એક ઠેકાણે સંપૂર્ણપણે સમર્પિત હોય. એ રીતે અહીંયા ઉપકારી ગુરુ ભગવત પ્રત્યે કેટલો સમર્પણ ભાવ, કે કલકત્તા કલકત્તા જઈને પણ દોષોરી પૌચર આ રીતે હજુ શકતા હતા. હવે ટ્રેન ગામમાં એક પણ જૈન ઘર ન હોવા છતાં જૈન ધર્મ લાલુબાજારી પાડવા લાગ્યા. એટલે શરૂઆતમાં તો સમાવી છે કે ગામ લોકોએ જ્ઞાતિના લોકોએ વિરોધ કર્યો, જાતે વટલાઈ ગયો, વાણિયાનો ધર્મ જૈન ધર્મનું મહત્વ બધાને ખબર ન હોય, એટલે આ તો વાણિયાનો ધર્મ પાડે છે એ રીતે કરવા લાગ્યા. અને શંકરના મંદિરમાં પણ હવે જવાનું એને બધા શરૂઆત બંધ કર્યું છે, કોણ કર્યું હશે સમજ્યો હશે, વિતરાગતા વિતરાગ દેવ અને અન્ય દેવોનો તફાવત સમજ્યા હશે, એટલે પહેલાં જવાનું ગૌણ કર્યું હશે, બંધ કર્યું હશે, વિરોધ થવા લાગ્યો, એટલે છેવટે લોક વિરોધને સમાવવા ખાતા એમણે યુક્તિ વાપરી, વચલો રસ્તો કાઢ્યો. સાત મરેજને લાઠી ભાંગેની કહેવત છે ને, એની જેમ વચલો રસ્તો કાઢ્યો, જેવો રસ્તો કાઢ્યો હતો કલિકાલ શંકર આચાર્ય ભગવાન હેમચંદ્ર સુરી સજી મહારાજ સાહેબ. કેટલા બ્રાહ્મણો વિરોધ કરવા લાગ્યા, ત્યારે કુમારપાળ મહારાજ આવે, સિદ્ધરાજ જયસિંહ ખાસ કરીને તો એ પણ જાય આ હેમચંદ્રાચાર્ય ભગવાન પ્રત્યે સિદ્ધાવાનું બને છે, એટલે કેટલા બ્રાહ્મણોએ કાન ગંભીર નહીં કરી. સોમનાથ મહાદેવ પ્રભાસ પાટણ એની પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો, અને બ્રાહ્મણોએ કહ્યું કે આ મારા સાથે ત્યાં નહીં પધારે, અને કદાચ આવશે તો પણ ત્યાં બંધન તો નહીં કરે, નમસ્કાર તો નહીં કરે. એટલે રાજાએ ખાસ વિનંતી કરી, આગ્રહ કર્યો પધારવા માટે, લાભાલાભનું કારણ જોઈ કરી, શાસન પ્રભાવના રક્ષાનું કારણ જાણી કરી, સમય સૂચકતાને વાપરીને આચાર્ય ભગવાન ત્યાં ગયા ખરા, અને ત્યાં સ્તુતિ પણ કરી. લોકો કહેતા કે સ્તુતિ નહીં કરી, નમસ્કાર નહીં કરે, ત્યારે એમણે સ્તુતિ કરી, સંસ્કૃત ભાષામાં શ્લોક બોલ્યા. શું બોલ્યા? ભવ બીજાંકુર જનના રાગાદ્યા સ્વયં ઉપાગતા યસ્ય બ્રહ્માવા વિષ્ણુર્વા હરો જીનોવા નમસ્તસ્મૈ. જૈના જીવનમાં જે અંતરમાં જે સંસારરૂપી બીજમાંથી અંકુરાથી ફૂટે છે એવા રાગ અને દ્વેષ વગેરે દોષો સંપૂર્ણપણે ક્ષય પામ્યા હોય એવા જે કોઈ પણ હોય, ચાલે બ્રહ્મા અગર એવા હોય તો એમને મારો નમસ્કાર થાવ, વિષ્ણુ અગર એવા હોય તો એમને મારો નમસ્કાર થાવ, શંકર અગર એવા મહાદેવ એવા હોય એમને મારો, અને જીન જીનેશ્વર એવા હોય તો એમને, એટલે અલ્ટિમેટલી શું મારી સમજી ગયા ને બધું. એટલે વાંકુ છું આવા સમય જ ન હોય. એકવાર ચાલો આજે આ દેશો આપણે બે દિવસ ચાલશે વાંધો નહીં, એક વખત વળી કોઈ બ્રાહ્મણોએ કાન ભંગેન કરી રાજાની કે રાજન આ જે સૂર્ય આખા જગતને પ્રકાશ આપે છે એ સૂર્યને પણ ભગવાન સૂર્ય માની અંગાણે સૂર્ય ભગવાન, અને આ જૈનો તો સૂર્યને પણ માનતા નથી, અને એ વાત જ્યારે રાજસભામાં પૂછવામાં આવી ચંદ્રાચાર્ય ભગવંતને રાજા દ્વારા, એમણે કહ્યું રાજન અમે સૂર્યને જે માનીએ છીએ ને એવું બીજા કોઈ નથી માનતા. બોલો કઈ રીતે સિદ્ધ કર્યું છે એમણે? અરે સૂર્યાસ્ત થાય ને અમે એના વિયોગમાં ખાવા પીવું પાણી સુધા પાણી પીવું બધા આપણે પીતા નથી. બોલો આવું આ લોકો કરે છે કોઈ? આ રીતે સમય સૂચકતા રાખી હતી. હજી એક પ્રસંગ તમને કહેલો હશે, ક્યારે કામ આવશે તમને, કે રાજાને કાનભંગી કરવામાં આવી, ઈર્ષ્યાળુ હોય, મકો જોતા હોય, રાજ અલગ અલગ રાજ પાર્ટી હોય બધી રાજકારણી એકબીજાના છિદ્ર જોતી હોય, તેમ ઈર્ષ્યાળુ લોકો પણ આ રીતે છિદ્ર જોતા હોય, એટલે એમને કહ્યું કે આ જૈનો તો કેવા છે, આપણા કૃષ્ણ ભગવાનને
નરકમાં એમણે મોકલી દીધા, ભગવાન નરકમાં ગયા. બરોબર, આ તો સાચી છે. આમ અપેક્ષા એ જોઈ કઈ નરકમાં છે અત્યારે? ત્રીજીમાં છે. બરોબર, પણ જનરલી આ વાત જ્યાં ઇતર લોકો હોય ત્યાં સામે ચાલીને કરવી નહીં. પણ કદાચ વાયા વાયા એ લોકોએ આ વાત સાંભળી હોય અને તમારી સામે દલીલ કરે કે ભાઈ આવું તમારામાં કેમ લખ્યું છે આ, અને આવી જ વાત જ્યારે કહેવામાં આવી એમ કરતાં ત્યારે ભગવંતને ત્યારે એમણે ખુલાસો કર્યો. જૈન મહાભારત, જૈનેતર મહાભારતનો એક દાખલો, એક શ્લોક નાખીને કે રાજન એક જ નામવાળા અનેક વ્યક્તિઓ સમય સમયાંતરે પણ થતા હોય છે. કે અમે જે આપણે શ્રી કૃષ્ણની વાત કરીએ છીએ એ તો નેમિના ભગવાનના સમયમાં, એટલે આજથી લગભગ 85,000 વર્ષ પહેલાં થઈ ગયેલા શ્રી કૃષ્ણ વાસુદેવ એ અલગ છે, અને ભગવદ્ ગીતા જેનો છે વાત એ શ્રી કૃષ્ણને કેટલા વર્ષ થયા છે? લગભગ હિન્દુ પોતે કહે છે કે 5,000 વર્ષ થયા છે, અને અમે જેની વાત કરીએ છીએ 85,000 વર્ષ પહેલાંની વાત છે. ભલે કેટલાક પ્રસંગો યોગાનુયોગ મળતા આવે, એવી કેટલી ઘટનાઓ આજે પણ બનતી હોય છે યોગાનુયોગ, તો આવું બને કે બંને કૃષ્ણના જીવનમાં અનુ પ્રસંગો એક સરખા દેખાતા હોય, પણ હકીકતમાં બંને જુદા છે. અમે જે જેની વાત કરીએ છીએ એ હિન્દુઓ જેને માને છે એ શ્રી કૃષ્ણની વાત કરતા જ નથી એમ કહી, અને જૈનેતર મહાભારત જે અધિક મહાભારતનો શ્લોક ટાંક્યો ત્યારે મારા ખ્યાલ બીજો કર્ણનો શબ્દ એણે વિનંતી કરી કે મારા સબને ત્યાં દફનાવવામાં આવે કે જ્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે કે જ્યાં કોઈનો પણ અગ્નિ સંસ્કાર ન થયો હોય. એટલે શ્રી કૃષ્ણ વાસુદેવ હવે કર્ણ હતા કે ભીષ્મ પિતામહ બે જે હોય તે, પણ મહાભારતનું જે પાત્ર મહત્વનું પાત્ર એ શ્રી કૃષ્ણ વાસુદેવ એના સબ લઈને કઈ કરી અને એ દૂર દૂર જંગલમાં ક્યાંક જાય છે, પર્વતની ટોચ ઉપર જાય છે કે અહીંયા તો કોઈ સંસ્કાર નહીં થયો, એવો ત્યાં તૈયારી કરે અને સંસ્કારની આકાશવાણી સંભળાય. શું સંભળાય આકાશવાણીમાં? અત્ર ભીષ્મ સતંગદમ, અહીંયા તો 100 ભીષ્મ મળી ચૂક્યા છે. અનંતકાળ છે, અનંતકાળમાં બી ઘટનાઓ બની હોય, અનંત ઘટનાઓ બની ચૂકી હોય એ અપેક્ષા એ હોય. અત્ર ભીષ્મ સતંગદમ પાંડવાનામ સતત ત્રયમ, 300 પાંડવો પણ ભરી ચૂક્યો, એટલો કે સંસ્કાર થઈ ચૂક્યો છે. દ્રોણાચાર્ય સહસ્રમ તુ, 1,000 દ્રોણાચાર્ય તો અગ્નિ સંસ્કાર થઈ ચૂક્યો છે. આગળ છેલ્લે કે છે કર્ણ સંખ્યા ન વિદ્યતે, કર્ણ તો એટલા અસંખ્ય ભરી ચૂક્યા છે એની કોઈ સંખ્યા પણ નથી. જ્યાં જ્યાં જાય ત્યાં જઈને ત્યાં ગયા, ત્યાં જાય ત્યાં આવી આકાશવાણી સંભળાય. આ અજય મહાભારત જો એટલું જ્ઞાન હશે અગાધ અલિકા સરોગને એમને નથી કહેવાયા, કેવા હાજર જવા બી તરત જ ગ્રંથ ગાંઠીની વિદ્યા પાઠે એ શ્લોક ટાંક્યો. જૈનનો રામાયણ શ્લોક મહાભારત ટાંક્યો તો ચાલે નહીં, જૈનોનો આ શ્લોક ટાંકીને કહ્યું કે જો આ મહાભારતમાં પણ આમ જ કહ્યું છે, એક નામવાળા આવા ચક્રો 1,000,000,000 કરોડો પણ થઈ શકતા હોય છે. એટલે અમે જે શ્રીકૃષ્ણની વાત કરીએ છીએ એ જુદા છે અને આ લોકોની વાત છે ત્યાંથી જુદી છે. અને અમે તો એમ પણ કહીએ છીએ જે વાસુદેવ અમે અમારા ભગવાન મહાવીર સ્વામી જે અમે શાસનમાં છીએ એ પણ આગળ જતા 7મી નરકમાં જઈ આવ્યા, 4મી નરકમાં જઈ આવ્યા, શ્રી કૃષ્ણ વાસુદેવના ભવમાં ભવને અંતે એ પણ નરકમાં ગયા છીએ. જૈન શાસ્ત્રો કહે છે કે અમારે કોઈ દ્વેષભાવ નથી હિન્દુ પ્રત્યે, એને કારણે આવું કહ્યું છે એવું બિલકુલ નથી. બરોબર, આ ડ્રેસે આ બધી વાત તમને સોંપું યાદ નહીં કે તમને, પણ થોડો થોડો ખ્યાલ રાખજો. પણ સામે ચાલીને તમે કોઈ સરી કરતા નહીં ભલા, આ તો કુદરતી કોઈ તમારા અડોશી પડોશી આવીને કે દલીલ ઘરે આવી તો તમને આ ખ્યાલમાં હોવું જોઈએ, નહીં તો પછી અમે અમારી જોઈ આવો. બરોબર, અમે તો ફૂંકમાં કહેવાનું કે ભાઈ અમારી વાત જુદી છે 85,000 વર્ષ પહેલાંની અને તમારી વાત આખી જુદી છે, એટલે તમારા શ્રી કૃષ્ણ જેને ભગવાન કહો છો એ નરકમાં ગયા છે એવું કહેતા જ નથી. બસ, તો આ રીતે અહીંયા લાલુભા પણ ગયા સર ત્યાં પ્રભાસ પાટા અને આવો શ્લોક બોલી કરી અને એમણે નમસ્કાર થયા, એટલે જે ઈર્ષ્યાળુઓ કાન ધમધમી કરતા હતા એના હાથ પડ્યા હેઠા. બરોબર, આ લાલુભા એમના જીવનમાં નવકાર મહામંત્ર કેવો એનો ફળ્યો, ઘણા પ્રસંગો એના જીવનના છે એ આપણે અગ્રે વર્તમાન દિનાગર પેપર બોલાવ્યો હોય. હાર્દિક ઈચ્છામિ ઉત્તરમ. ઓમ શાંતિ. સર્વે જીવોનું કલ્યાણ મંગળ, અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણમ, નમો સીતાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સર્વસાહુણા.
स्वपावपणासनो मंगलानि च सर्वेषिन् परमं होइ मंगलं नमो हरिहन्तानां नमो सिद्धानां नमो आयरियानां नमो उवज्जायानां नमो लोहे सर्वसामुनां येषु पञ्चनमुक्कारो सर्वपावपणासनो मंगलानं च सर्वेषि परमं होइ मंगलं नमो हरिहन्तानां नमो सीतानां नमो आयरियानां नमो वसायानां नमो लोहे सर्वसामुनां येषु पञ्चनमुक्कारो सर्वपावपणासनो मंगलानि च सर्वेषि परमं होइ मंगलं Sari
ऋषि अवतार पर पाने के लिए भैया बच्चे अल्लाह के सदा विचार से समझने के पास जरूर कर रहे जिनकी इच्छा पर चल रहे अपने स्वयं का भाई का उपेश और काम के चाली 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 मास को सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारणम प्रदानम सर्व धर्माणां जय जय की शासनम रोज कल्याण।